सदगुण सागर प्रमुख स्वामी करिए आचमन ए सागर माथी। आ विशिष्ट विडियो श्रेणीना पांचमा मणकामां आप सौनुं हार्दिक स्वागत छे। मित्रों, जेम झळहळतो सूरज विश्वना कोईपण खूणे उगेला द्राक्षना झूमखानी दरकार लेवानो चूकतो नथी, तेम प्रमुख स्वामी महाराज पण एवा महान संतवर्य हता जेमना जीवनमां ऊंच नीचना भेदभावनी सामान्य सूक्ष्म रेखा पण ક્યારેય દ્રષ્ટિગોચર કોઈને થઈ નથી। અનેક પ્રસંગો તેમના સાક્ષી છે, પરંતુ તારીખ 5 એપ્રિલ 2001ના દિવસે જ્યારે ગુજરાતના ગાંધીનગર સ્થિત અક્ષરધામમાં તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ શ્રી બિલ ક્લિન્ટન પ્રમુખ સ્વામી મહારાજના દર્શન અને અક્ષરધામ મંદિરના દર્શન કરવા માટે માત્ર 10 મિનિટનો સમય ફાળવીને આવેલા, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના પ્રભાવ, તેમના પ્રતાપ અને લોકો પ્રત્યેના પ્રતિભાવથી અભિભૂત થઈને તેઓએ પ્રમુખ સ્વામી મહારાજ સાથે 65 મિનિટ જેટલો સમય વિતાવ્યો। પ્રમુખ સ્વામી મહારાજની આ મુલાકાત ભારતના અનેક ન્યૂઝ ચેનલની અંદર છવાઈ ગયેલી, અનેક લોકો તેમના વખાણ કરી રહ્યા હતા, દરેક સંતોના અને હરિભક્તોના હૃદયની અંદર પણ ઉમળકો હતો, આનંદ હતો, ઉત્સાહ હતો, ઉત્કંઠા હતી કે વિશ્વની સર્વોચ્ચ સત્તા એમના રાષ્ટ્રપતિ પ્રમુખ સ્વામી મહારાજ સાથે 65 મિનિટ રહ્યા અને પ્રમુખ સ્વામી મહારાજથી પ્રભાવિત થયા અને બોલ્યા પણ ખરી કે પ્રમુખ સ્વામી મહારાજની આંખોમાં મને નિર્દોષતા દેખાય છે। હું ચોક્કસ એ વાત અનુભવું છું કે પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય કોઈને પાછા પાડીને આગળ આવેલા મહાપુરુષ નથી, તેઓ હંમેશા બીજાને આગળ કરીને આગળ આવ્યા છે। જ્યારે વિશ્વની સર્વોચ્ચ સત્તા એમના રાષ્ટ્રપતિ પ્રમુખ સ્વામી મહારાજ વિશે આવો પ્રતિભાવ આપતા હોય એવા સમયે સ્વાભાવિક કોઈના મુખ ઉપર માનની રેખા છલકાયા વગર રહે જ નહીં। પરંતુ જ્યારે રાષ્ટ્રપતિ આ અક્ષરધામમાંથી વિદાય થયા, હજી તો તેમનો કાફલો પણ આ અક્ષરધામના કેમ્પસની બારોબાર નહીં નીકળ્યો હોય તેવા સમયે પ્રમુખ સ્વામી મહારાજની નજર કોઈકને શોધી રહી હતી। બધા જ આનંદિત અને પુલકિત હતા કે રાષ્ટ્રપતિ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા, અભિનંદનની અભિવર્ષા પ્રમુખ સ્વામી મહારાજ ઉપર થઈ રહી હતી। એવા સમયે પ્રમુખ સ્વામી મહારાજ કોઈને શોધતા હતા તે વાતની જાણ સંતોને થઈ, એટલે સ્વામીને પૂછ્યું કે સ્વામી આપ કોને શોધો છો? પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન આવેલા એ જ સમયે કચ્છના સામાન્ય એક ખાવડા ગામના હરિભક્તો પણ અક્ષરધામના દર્શન માટે, બિલ ક્લિન્ટનની મુલાકાત માટે કોઈ કારણોસર બોલાવવામાં આવેલા। પ્રમુખ સ્વામી મહારાજ એ સમયે આ ખાવડા ગામના હરિભક્તોને મળવા માટેની અભિલાષા દર્શાવી, જે પ્રમુખ સ્વામી મહારાજ થોડી જ ક્ષણો પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિને મળે છે, એ પ્રમુખ સ્વામી મહારાજ એ જ ક્ષણે કચ્છના સામાન્ય ખાવડા ગામના હરિભક્તોને મળવા માટેની ઈચ્છા દર્શાવે છે અને સ્વામી એમને મળે પણ છે। સંતોને હરિભક્તોને સૂચના આપે છે, આ લોકો છે કચ્છથી આવ્યા છે એટલે રિટર્ન જાય ત્યારે એના માટે સ્લીપર બસની, સ્વામી એમની લાક્ષણિક ભાષામાં બોલેલા કે સૂતા સૂતા જાય તેવી બસની વ્યવસ્થા કરજો। વિચાર કરીએ, પ્રમુખ સ્વામી મહારાજ રાષ્ટ્રપતિને મળે કે કોઈ સામાન્ય વ્યક્તિને, પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં સૌ કોઈ માટે સમાન પ્રેમ હંમેશા નિરંતર વહ્યા જ કરતો। આવા પરોપકારી સંતના શ્રી ચરણોમાં તેમના જન્મ શતાબ્દી પર્વે કોટી કોટી વંદન। પ્રભુ સ્વામી।